નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો @ ગુજરાત અને હું છું દીપક આસર. અમદાવાદ બાદ ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે સુરત. જી હા, દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. રોકેટ ગતિએ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે અને સ્થિતિ કાબૂ બહાર જતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરિણામે ગયા શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડતા દોડતા સુરત પહોંચી ગયા હતા. સુરતમાં બંને સીએમ અને ડેપ્યુટી સીએમએ કલેક્ટર કચેરી ખાતે મનપાના કમિશનર, અધિકારીઓ, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારીઓ ડોક્ટરો સાથે એક મીટિંગ યોજી હતી અને સુરતની હાલની સ્થિતિ કેવી છે અને આગળ શું પગલાં ભરી શકાય છે તે વિશે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ અટેન્ડ કરી હતી, જ્યાં સંબોધી હતી. અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે સીએમ વિજય રૂપાણીને એક સવાલ પૂછી લીધો હતો અને આ સવાલના જવાબમાં વિજય રૂપાણીએ જે કહ્યું એ આ છે, ટ્રેન્ડ થઈ રહ્યું છે. જી હા, પહેલાં સમજીએ કે પત્રકારે સીએમ વિજય રૂપાણીને એવું શું પૂછ્યું હતું જેના કારણે આજે એ જવાબ છે જે સીએમએ આપ્યો છે એ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વેલ, પત્રકારે એવું પૂછ્યું હતું કે પોઝિટિવ આંકડાની વાત કરીએ તો ગઈકાલે જિલ્લામાં 58 કેસ આવ્યા હતા, પરંતુ જયંતિ રવિ મેડમે માત્ર 14 કેસ બતાવ્યા, કેમ આમ? આ સવાલ હતો પત્રકારનો, જેનો જવાબ, જી હા, જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફક્ત 3 જ શબ્દો કહ્યા હતા. અને કયા હતા એ શબ્દો? મને ખબર નથી. એ તો જિલ્લામાં કાલે 58 કેસ આવ્યા હતા, જયંતિ રવિ મેડમ જે છે એમણે 14 બતાવ્યા, કેમ આવું? રાજકોટમાં પણ છે, મને ખબર નથી. બીજું કોઈ? જી હા, મુખ્યમંત્રીનો આ જવાબને લઈને આજે ટ્વિટર પર મને ખબર નથી હેશટેગ સાથે જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યું છે અને જાત જાતના મીમ્સ બની રહ્યા છે. જી હા, લોકોએ સોશિયલ મીડિયા પર જાત જાતના મીમ્સ બનાવી અને સીએમના જવાબની ખિલ્લી ઉડાવવાની શરૂ કરી છે. કારણ કે સીએમ કક્ષાના વ્યક્તિ, હોદ્દેદાર જો રાજ્યના સીએમ હોય અને આવો જવાબ આપે કે મને ખબર નથી, તો બેશક છે કે તેની ખિલ્લી ઉડે, લોકોને આશ્ચર્ય થાય. અને એવું જ થયું છે ગુજરાતમાં. અને અત્યારે હેશટેગ મને ખબર નથી ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. નીલકંઠ દરજી નામના ટ્વિટર યુઝરે આ હેશટેગ ટ્રેન્ડ થયા પછી એક મીમ્સ બનાવ્યું છે. મીમ્સમાં તેઓ એવું પૂછી રહ્યા છે સીએમને કે તમને મુખ્યમંત્રી કોણે બનાવ્યા? સામે સીએમ વિજય રૂપાણીની તસવીર મૂકીને નીચે લખ્યું છે કે મને ખબર નથી. જી હા, આ તો આવું પહેલું મીમ્સ મેં તમને દેખાડ્યું. આવા તો ઘણા મીમ્સ ટ્રેન્ડ થઈ રહ્યા છે. બીજા એક મીમ્સને જોઈએ તો સંકેત જોશી નામના યુઝરે કંઈક એવું લખ્યું છે કે પત્રકાર સાહેબ, મને ખબર નથી ને હિન્દીમાં શું કહેવાય? સાહેબ જવાબ આપે છે, મને ખબર નથી. જી હા, કારણ કે વિજય રૂપાણીની હિન્દી કાચી હોવાનું હંમેશા સોશિયલ મીડિયા પર ડિબેટ થતી રહે છે અને તેના સંદર્ભમાં આ મીમ્સ બની ગયું છે. એક યુઝરે તો સીએમ વિજય રૂપાણીનો જૂનો વિડીયો શેર કર્યો છે, જેમાં એક જર્નાલિસ્ટના સવાલ પછી સીએમ ખુદ આશ્ચર્યમાં પડી જાય છે અને આશ્ચર્યમાં પડી ગયા પછી તેઓ કંઈક એવો જવાબ આપે છે જેનું મીમ્સ બની ગયું છે. શું છે આ જવાબ અને શું છે આ સવાલ? થોડો જૂનો છે, તમે પણ જોઈ લો આ વિડીયોમાં. કરીને ગુજરાતી માધ્યમની અંદર દર વર્ષે 2 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 1995 રાજ્યની અંદર શિક્ષણમાં ગુજરાતી લેંગ્વેજની અંદર 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે સરનાપાસ થાય છે. ખાસ કરીને 1995 ભાજપની સરકાર છે, આ અંગે કોઈ હવે ગંભીર વિચાર કરવામાં આવશે ખરો? 2 લાખ શેમાં નાપાસ થાય છે? ગુજરાતી 2 લાખ, ગુજરાતી 2 લાખ. અને છેલ્લે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ વિવાદમાં કૂદાવ્યું છે. શા માટે છોડે? વિપક્ષ છે, વિપક્ષ છે તો આ વિવાદનો ફાયદો ઉઠાવશે. વિપક્ષ તરીકે અમિત ચાવડાએ એક ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટ કેવું છે, એમાં 4-5 સવાલો મૂકી અને સામે જવાબમાં લખ્યું છે મને ખબર નથી. આપણે જોઈએ આ ટ્વીટને. સરકારી ભરતી ક્યારે થશે? મને ખબર નથી. ફી માફી? મને ખબર નથી. કોરોનાના આંકડામાં ગોટાળા? મને ખબર નથી. દમણ વેન્ટિલેટર કહેવાય? મને ખબર નથી. ખેડૂતોની હાલત? મને ખબર નથી. તૂટતા પુલ, રસ્તાઓ? મને ખબર નથી. મોંઘવારી? મને ખબર નથી. તો ભાજપ સરકારના સીએમને ખબર શું છે? એવો સવાલ અમિત ચાવડાએ પૂછ્યો છે. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।